विराम बाद अगर बात करिए संतरामपुर की, संतरामपुर खाते आवेला सूफी आश्रम द्वारा गरीबों ने किट वितरण करवामां आव्युं। હાલમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે જે લોકો જ્યાં છે ત્યાં રહેવાનો આદેશને પગલે ગુજરાતમાં ફસાઈ પડેલા પરપ્રાંતીય લોકો અને ગરીબ લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આવા કપરા સમયમાં સંતરામપુર ખાતે આવેલા સુફી આશ્રમના સંતો દ્વારા ખાવા બનાવવા માટેની સામાનની કીટ પહોંચાડીને એક માનવતારૂપી કાર્ય હાથ ધરવામાં આવ્યું। સુફી આશ્રમના સંચાલક સુફી સંત રજવીભાઈએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે ત્યારે લોકોએ સ્વસ્થ રહેવા માટે પોતાના ઘરમાં રહેવું જોઈએ અને સરકારે આપેલા આદેશ મુજબ મોઢા ઉપર માસ્ક બાંધવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હાથને સાબુથી ધોવા, વારંવાર ધોવાનું રાખવું, ઘરે રહેશો તો સુરક્ષિત રહેશો તેવું તેમણે જણાવેલ। અમીન કોઠારી, જડેશ્રી, સંતરામપુર। અમે સુફી સંતો છીએ અને આપણું સંતરામપુરમાં સુફી આશ્રમ પણ છે અને હું પોતે રજવી કોઠારી વર્લ્ડ પીસ ઉપર કામ પણ કરું છું ને અમે લોકો જ્યાંનું લોકડાઉન થયું છે ત્યાંનું અમે ગરીબ ગુરબા અને જે મીડિયમ વર્ગના લોકો છે એનું કન્ટિન્યુઅસ એમની અમે હેલ્પ કરીએ છીએ અને ગવર્મેન્ટ પણ અમને ફૂલ સપોર્ટ આપી રહ્યો છે અને મહીસાગર જિલ્લાના જે કલેક્ટર છે એ મહીસાગર જિલ્લા માટે ગોડ ગિફ્ટ છે ને તે લોકો અમને કન્ટિન્યુ સપોર્ટ આપી રહ્યા છે અને જેવી રીતના યુપી બિહારના બહારના અહીંયા આવીને સંતરામપુર તાલુકા અથવા સંતરામપુરમાં વસીલા છે અને જેમના ધંધા કારોબાર બંધ થઈ ગયા છે એ લોકોને પણ અમે રેગ્યુલર પૂછીને અમને હેલ્પ કરીએ છીએ રાશન પાણી અથવા બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત। બીજું વધારે તો કશું નહીં કહેતો, સંતરામપુરમાં પોઝિટિવ કેસ બહુ વધી રહ્યા છે તે બદલ સંતરામપુરની ટોટલ જનતાને અને મહીસાગર જિલ્લાની ટોટલ જનતાને એક જ મારો મેસેજ છે કે તંદુરસ્ત રહો, ઘરની અંદર રહો, દિવસમાં 3-4 વખત હાથ ધો, સેનિટાઇઝનો ઉપયોગ કરો અને માસ્ક પહેરો